અને હવે વાત બોટાદમાં થયેલી ઉપસરપંચની હત્યાની કરીશું. બોટાદના જાળિયા ગામના અનુસૂચિત જાતિના સરપંચની હત્યાનો મામલો ગરમાયો છે. પરિવારજનોએ આ મામલે તાત્કાલિક યોગ્ય નિકાલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. બીજી તરફ આ મામલે રાજકારણ પણ ગરમાયું. કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર અને નૌશાદ સોલંકી તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય આરએન પટેલે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ આશ્વાસન પાઠવ્યું છે. મુલાકાત બાદ શૈલેષ પરમારે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને ચીમકી આપી હતી કે જો આવા બનાવો નહીં અટકે તો સરકારે ભોગવવું પડશે. બીજી તરફ સુરક્ષાને પગલે બોટાદનું જાળિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. મૃતકના પરિવાર સહિત સમગ્ર સમાજમાં શોક સાથે આક્રોશનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે બોટાદના જાળિયા ગામમાં ઉપસરપંચને રસ્તા પર 6 જેટલા લોકોના ટોળાએ કારમાં આવીને માર માર્યો, જે બાદ તેમનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું. આ કેસમાં મુખ્ય 3 આરોપીઓ ભગીરથ જીલ્લુભાઈ ખાચર, કિશોરભાઈ જીલ્લુભાઈ ખાચર અને હરદીપ ભરતભાઈ ખાચરની અટકાયત કરવામાં આવી છે. પાળિયાદ સાયલા હાઈવે પરથી 2 આરોપીઓ ઝડપાયા, જ્યારે 1 આરોપી કોમ્બિંગ દરમિયાન ઝડપાયો છે. આ ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય આરોપીની વિગત માટે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. બોટાદના રાણપુર ગામે સરપંચની હત્યાની ઘટનાને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ પણ વખોડી કાઢી છે. અલ્પેશે જણાવ્યું કે રાજનીતિમાં તમામ વર્ગને સમાન અધિકાર છે, તેના રંજથી આવી ઘટનાઓ બને તે દુઃખદ છે. તો જિજ્ઞેશ મેવાણીએ આવી ઘટનાઓ માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી. આવા બનાવોને રોકવા માટે સરકાર હોય, રાજકીય પાર્ટીઓ હોય, સામાજિક સંગઠનો હોય, આ બધાએ આગળ આવવું જોઈએ. ગામડાઓમાં નાના સમાજો, પછાતો, આવા જે નાના લોકો છે એમને પણ રાજકીય અર્થ રાજકીય પ્રતિનિધિત્વ આપવું જોઈએ અને એમના પ્રતિનિધિત્વ માધ્યમથી એ વર્ગના જે કઈ પ્રશ્નો છે, એમની જે સમસ્યાઓ છે, એને ઉકેલવાનો એક રસ્તો મળતો હોય છે. એટલે આવા જે કઈ બનાવ બને છે આને હું સખતમાં સખત શબ્દોમાં વખોડું છું. આ રાણપુર તાલુકાના મનજીભાઈ સોલંકીની હત્યા કરવામાં આવી છે. એટલે સમગ્ર ગુજરાતની અંદર દલિતો સામે ચાલીને રાજ્યની સરકાર, પોલીસ અને પ્રશાસનને કહે કે અમારા જીવનું જોખમ છે, છતાં તંત્ર પોલીસ રક્ષણ આપતું નથી અને એના પરિણામે દલિતોની હત્યા થઈ રહી છે. આના માટે હું માનું છું કે માત્ર વિજય રૂપાણી સરકારનું ઉદાસીન વલણ જવાબદાર છે. તો બોટાદ ઉપસરપંચ હત્યા કેસમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના 2 એમએલએ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, ભાજપના પૂર્વ એમએલએ આરએમ પટેલ પણ જોડાયા. શૈલેષ પરમારના ભાજપ સરકાર પર પ્રહાર, આવા બનાવો નહીં અટકે તો સરકારે ભોગવવું પડશે. મારે દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર કોઈ રાજકીય વાત નથી કરતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગઈકાલનો બનેલો બનાવ અને ગઈકાલના બનેલા બનાવ પછી એ પરિવાર આજે દુઃખી છે. પોસ્ટમોર્ટમ કર્યું નથી. મૃતક દલિત પરિવારની આજે પણ એમની લાશ અહીંયા આજે સિવિલ હોસ્પિટલ ખાતે પડી છે, ત્યારે બહેરા કાને સરકાર સાંભળવા તૈયાર નથી. સરકારને અમે ચેતવવા માંગીએ છીએ, કોઈ કોંગ્રેસ પાર્ટી તરીકે નહીં પણ દલિતના આગેવાન તરીકે ચેતવવા માંગીએ છીએ કે જો આ રીતની જ બનાવો ગુજરાત રાજ્યમાં બનતા રહેશે અને પોલીસ જો રક્ષણ આપવામાં કે એમની સરકાર રક્ષણ આપવામાં જો પાછી પાની કરશે તો આવનારા દિવસોમાં સરકારે પણ ભોગવવું પડશે. તો આ તરફ મૃતકના ભાઈએ સમગ્ર મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. કાલના અમે ભૂખ્યા તરસ્યા, અમારો સમાજ અહીંયા બેઠો છે, સરકાર હજી સુધી અમારી સામે વાતાઘાટ માટે નથી આવી. સરકારને હું સોનાથી આપું છું, 2 કલાકમાં સરકાર અમારી સામે નહીં આવે તો હું ડેડ બોડી લઈ સચિવાલય જાઉં છું, સીએમ હાઉસ જાઉં છું અને ત્યાં હું ડેડ બોડી સાથે આત્મવિલોપન કરું છું 2 કલાક પછી. આ તરફ મૃતક મંજીભાઈના પુત્ર તુષારની માંગ છે કે અમને સહાય કે નોકરી નથી જોઈતી પણ ન્યાય જોઈએ છે. મૃતક મંજુભાઈના પુત્ર તુષારની માંગ છે કે સરકાર દ્વારા સહાયની વાત કરવામાં આવે છે પરંતુ અમને સહાય નહીં, આરોપીઓને સજા થવી જોઈએ એટલે કે ન્યાય જોઈએ છે. રૂપિયા કે નોકરીની ભૂખ નથી તેવું પરિવારનું કહેવું છે. અમને સહાય જોઈતી નથી, સરકારની અમને કોઈ ભીખ જોઈતી નથી, અમને ન્યાય જોઈએ છે, ન્યાય આપો. ફરિયાદમાં મેં બધાના નામ લખાવડાયેલા છે,
અને પૂર્વ આયોજિત કાવતરું જે રચવામાં આવ્યું છે એ પૂર્વ આયોજિત કાવતરું રચનાર તમામે તમામ આરોપીની ધરપકડ કરવામાં આવે અને તમામે તમામ હત્યામાં જે સંડોવાયેલા આરોપીઓ છે એ તમામે તમામની ધરપકડ કરવામાં આવે અને અમારી જે માંગણીઓ છે એ લેખિતમાં અમને બાંહેધરી આપવામાં આવે. અમને સહાય જોઈતી નથી, અમને મકાન જોઈતું નથી, સરકારી નોકરી જોઈતી નથી, અમને સરકારી કોઈ પણ પ્રકારની સહાયની જરૂર નથી. હું ફક્ત ને ફક્ત ન્યાયની જ માંગણી કરી રહ્યો છું. ઈશ્વરભાઈ મંત્રી ઈશ્વરભાઈ તપાસની આદેશ આપ્યાની વાત કરી છે, જી ખાલી વાત કરી છે એ પ્રમાણે હું સહમત થતો નથી અને મને લેખિતમાં બાંહેધરી આપે અને મારા સમક્ષ તમામે તમામ આરોપીઓની ઓળખાણ કરાવવામાં આવે ત્યારબાદ જ હું સંતોષ માનીશ અને ત્યારબાદ આગળની વિચારણા હું કરીશ. બોટાદના જાળીલા ગામના ઉપસરપંચની હત્યા મામલે પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓની અટકાયત કરી દીધી છે. ભગીરથ ખાચર, કિશોર ખાચર, હરદીપ ખાચરની પોલીસે અટકાયત કરી. પાળિયાદ સાયલા હાઈવે પરથી બે આરોપી ઝડપાયા, જ્યારે એક આરોપી કોમ્બિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો. ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય આરોપીની વિગત માટે પૂછપરછ શરૂ કરાઈ છે. એસઆરપી બેહાડેલા હતા જયસરી મારી, ત્યારે એસઆરપી પાસા ક્યાંય લીધા 3 મહિનામાં પાસા હતા, બીજા મૂક્યા હતા પોલીસવાળા, એને પાસા ક્યાંય લીધા 5 દિવસ થયા, એ ક્યાંય લીધા, તરત આમની ઉપર હુમલો કર્યો. પોલીસની બેદરકારી, પોલીસની પહેલી. હવે તમારી શું મુખ્ય માંગ? અમારી મુખ્ય માંગ એ જ છે, પહેલાં એને હાજર કરો, એને હાજર કરો, અમારી આમાં પછી તમે એની બોડી સ્વીકારશું.